નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પટેલ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સબ્જેક્ટ છે ઇંગ્લિશ, એમાં જે યુનિટ છે ચેપ્ટર નંબર 2 છે રીડ 1, એમાં પણ જે રીડ 1, રીડ 2, રીડ 3 એમ 3 ચેપ્ટર આપેલા છે, બરાબર. એમાં જે રીડ 1 કે જે પહેલું ચેપ્ટર છે ઓટો ફેબ ટેકનોલોજી, એના વિશે આજે આપણે ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ હું તમને ભણાવતી હોય ત્યારે તમારી જે ટેક્સ્ટ બુક્સ છે એ તમારી નજર સમક્ષ રાખજો, જેથી કરીને જે સ્પેલિંગ, જેનું પ્રોનાઉન્સેશન તમને નથી આવડતું એ તમે લખી શકો, બરાબર. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ઓટો ફેબ ટેકનોલોજી. હવે ઓટો ફેબ ટેકનોલોજી આ શું છે, આ કેવી ટેકનોલોજી છે? હવે એક સામાન્ય એક ઉદાહરણ આપું કે આજે આપણા રોજબરોજના જીવનમાં અવનવી જરૂરિયાતો ઊભી થતી હોય છે, અને આ જરૂરિયાતો સંતોષવા માટે આપણે અવનવી વસ્તુઓ માર્કેટમાંથી ખરીદતા હોય છે. પણ આપણે કોઈક ને કોઈક એવા પાર્ટ્સ હોય છે જેનાથી આપણે સંતુષ્ટ હોતા નથી. ફોર એક્ઝામ્પલ લઈએ કે ચાલો આપણે એક ચેર લીધી, બરાબર. આ ચેર આપણને ખૂબ ગમી. હવે એનો આકાર, એનો શેપ જોઈએ તો એ પણ ગમે છે, પણ એનો કલર આપણને નથી ગમતો, અને જેનો કલર ગમે છે એનો આપણને શેપ નથી ગમતો. આ તો જસ્ટ એક એક્ઝામ્પલ છે. તો હવે આપણે એનાથી તો એક ખરીદ લઈએ, ચાલો આપણે એક વસ્તુ એને જતી કરીએ તો આપણે ખરીદી લઈએ છીએ, પણ એનાથી આપણે જેટલું કહેવાય ને એક સંતુષ્ટ થવું જોઈએ એવું આપણે થતા નથી. હવે તો વિદ્યાર્થી મિત્રો, સંતુષ્ટ થવા માટે હવે આગળ જોઈએ તો ટેકનોલોજી, અવનવી ટેકનોલોજીનો અત્યારે વિકાસ થતો રહ્યો છે. હવે કોઈ માણસને જે કંઈ વસ્તુ ક્રિએટ કરવી છે, જેને રચના કરવી છે, એ એક કોમ્પ્યુટરમાં એની રચના કરી રાખે, બરાબર. તો હવે એક જે એને કોમ્પ્યુટરમાં રચના કરી છે એને પ્રિન્ટ આઉટ કરી અને કોઈ કારીગરને એને જે મીન્સ કે જે બનાવતા હોય એને દર્શાવે અને એ કારીગર એ જ રીતે એને બનાવી આપે તો વ્યક્તિ એનાથી એ સંતુષ્ટ થાય છે. તો એવું જ કંઈક આ પાઠમાં અહીં આપેલું છે. ઓટો ફેબ ટેકનોલોજી, સ્વયં સંચાલિત ટેકનોલોજી. હવે આપણે જોઈએ પ્રીટાસ, તો એમાં આપેલું છે કે રિડ્યુઝ, રીયુઝ ને રિસાયકલ. હવે આપણે ઘણી એવી વસ્તુઓ વાપરતા હોય છે જે વાપરી આપણને પૂરી થઈ જાય અથવા તૂટી જાય કે ફાટી જાય તો આપણે એને ફેંકી દેતા હોય છે, પણ એને આપણે ફરીવાર એનો ઉપયોગ કરી અને એને બીજી વસ્તુમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, એક આપણે તમે પ્લાસ્ટિકની પાણીની બોટલ લો, બરાબર. તો એને પાણી ખતમ થઈ જાય ત્યારબાદ એને તમે ફેંકી દેવાને બદલે એમાં નાના નાના છોડ તમે વાવી શકો છો, અથવા એ બોટલને તમે એક શોપીસ તરીકે એને યુઝ કરી શકો છો. અત્યારે ક્રેઝ છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવો. ઘણી વસ્તુ તમને ખરાબ હોય તો એમાંથી બેસ્ટ વસ્તુ તો બની શકે, ઇઝ ડિપેન્ડ ઓન યુ, એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે કઈ રીતે એને ફરીવાર રીયુઝ કરી શકો, બરાબર. હવે અહીં તમારે એવી વસ્તુઓ હોય છે કે તમે જે જે કહેવાય ને ફેંકી દેવા જેવી હોય છે, વેસ્ટ હોય છે, એને રીયુઝ કરવાની અને ફરી વખત એને રીયુઝ કરવાની હોય છે. હવે રીડ 1 ઓટો ફેબ ટેકનોલોજી વિશે આજે આપણે ભણવાનું છે. અહીં શબ્દ છે ઓટો ફેબ. આ બે શબ્દો એ બ્લેન્ડિંગ શબ્દો છે. શું છે? બ્લેન્ડિંગ. ક્યાં બે શબ્દોનું બ્લેન્ડિંગ છે? ઓટો મેટેડ અને ફેબ એટલે કે ફેબ્રિકેશન. આ બે શબ્દનું બ્લેન્ડિંગથી આ શબ્દ બનેલો છે. કયો શબ્દ? ઓટો ફેબ. આનો મીનિંગ શું થાય કે સ્વયં સંચાલિત જે રચના થાય છે એના મીનિંગમાં અહીં દર્શાવેલું છે. તો તમને એક ખ્યાલ આવે, આ લખવાનો અને કહેવાનો મીનિંગ એટલો જ છે કે તમને ખ્યાલ આવે કે આ ઓટો શબ્દ, ઓટો ફેબ શબ્દ કઈ રીતે બનેલો છે.
હવે તમને ખ્યાલ આવ્યો છે બરાબર કે ઓટો એટલે કે ઓટોમેટેડ અને ફેબ એટલે કે ફેબ્રિકેશન જે આપમેળે સ્વયં સંચાલિત જેની રચના થાય છે એની વાત આ શબ્દોમાં છે। ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। અહીં પાઠની શરૂઆત જ એક કલ્પનાથી થાય છે કે તમારે કલ્પના કરવાની છે। તમે ક્લાસમાં બેઠાનું તમારે કંઈ જવાનું નથી પણ તમારે કલ્પના કરવાની છે કે તમે કોઈ કારના શોરૂમમાં ગયા બરાબર અને શોરૂમમાં કોઈ કાર તમને પસંદ પડતી નથી પણ તમારા એક એવી ડિઝાઇન તમારે કમ્પ્યુટરમાં રચવાની છે કે તમે જે કલ્પના કરો છો જે તમારી ઈચ્છાઓ છે એ કારની રચના તમારે કરવાની છે એ કમ્પ્યુટરમાં પ્રિન્ટ આઉટ કરવાની છે ત્યારબાદ જે કાર બનાવતા હોય છે એને આપવાની છે કે મારે આ ટાઈપની કાર જોતી છે અને એ કાર એક વીક પછી તમને એ કાર મળે તો તમને કેટલો આનંદ થાય ને કે તમને જે સપનાઓની કાર છે એ તમને મળી રહે। એક એક્ઝામ્પલ આપું તમને એમ થાય કે મારે એક કાર લેવી છે અને કારમાં મારે એક રાજાની ગાદી હોય એવી ગાદી રાખવી છે અથવા એક રથમાં કેમ એક ઘુમટ હોય એવું મારે એનું જે ઉપર જે બોનેટ હોય એ કરાવવું છે બરાબર। આ તો એક મજાકની વાત થાય છે બરાબર એવું શક્ય નથી પણ એક કલ્પનાની વાત છે। શરૂઆત જ એક કલ્પનાથી થાય છે। જો તમારી ટેક્સ્ટ બુકમાં તમે નજર રાખજો। ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ। ઇમેજિન કલ્પના કરો યોર સેલ્ફ તમારી જાતને ઇન અ કાર શોરૂમ। તમે એક કારના શોરૂમમાં છો। You are not happy with any models of the car in the showroom. કે જે you are એટલે કે તમે not happy તમે ખુશ નથી with any models એટલે કે એક પણ મોડલથી તમે ખુશ નથી of the car in the showroom એટલે કે એક શોરૂમમાં તમે ગયા છો અને એના જે કારના મોડલ્સ છે એનાથી તમે ખુશ નથી। Now you work on a computer અને હવે પછી તમે એક કલ્પના કરો કે તમે જે આ કાર છે એ કમ્પ્યુટરમાં તમારે ક્રિએટ કરવાની છે એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન અને એ કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમે જે કારની ઇમેજિન કર્યું છે એની ડિઝાઇન તૈયાર કરો એન્ડ મેજિક અને પછી તમે જાદુ જુઓ। નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન। શું કહે છે કે પછીના અઠવાડિયે નેક્સ્ટ વીક યુ ગેટ તમને પ્રાપ્ત થાય છે ડિલિવર્ડ કે ડિલિવરી થાય છે ઓફ અ કાર અને કાર તમને પ્રાપ્ત થાય છે ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન। ફેબ્રિકેટેડ એટલે કે બનાવેલી હોય છે એક્ઝેક્ટ એવી જ કે જે લાઇક યોર ડિઝાઇન તમે જે ડિઝાઇન કરી હતી એ જ કાર તમને મળે છે। અહીં શબ્દ છે ફેબ્રિકેટેડ ફેબ્રિકેટેડ એટલે બનાવવું। અહીં શું કહેવા માંગે છે કે તમે કોઈ કારના શોરૂમમાં ગયા છો તમને કોઈ કાર પસંદ પડતી નથી તમારે જેવું જે મોડલ જોતું છે એ કારના શોરૂમમાં છે નહીં તો તમારે કમ્પ્યુટર ઉપર બેસીને તમારે જે ઈચ્છા હતી એ મોડલ્સ તમારે દોરવાનું છે અને પછીના અઠવાડિયે તમને જે મોડલની તમે રચના કરી હતી જે કલ્પના કરી હતી એ મોડલ્સનું એ તમારા ઘરે પહોંચી જાય છે। સચ મેજિક ઇઝ પોસિબલ અને આ પોસિબલ છે થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન। શું કહે છે કે આ ફક્ત પોસિબલ છે સેનાથી પ્રોસેસ નોન અને આ જે પ્રક્રિયા થાય છે એને શું કહેવાય છે ઓટોમેટેડ ફેબ્રિકેશન સ્વયં સંચાલિત જાતે કામ કરેલી રચના। ઓટોમેટેડ અને ફેબ્રિકેશન એટલે રચના।
તમે જાતે જે રચના બનાવેલી છે એ તમારે એ તમને પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ, ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ ધેટ ઓટોમેટેડ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ થ્રી ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ ન્યૂ મટીરિયલ રો મટીરિયલ. શું કહે છે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન કે જે સ્વયં સંચાલિત જે તમે રચના કરેલી છે ઓર ઓટોફેબ અને કે ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ એ શેનો સેટ છે એ ટેકનોલોજીનો સેટ છે ધેટ ઓટોમેટેડ એટલે કે જે સ્વયં સંચાલિત છે જે જાતે બનાવેલી છે ધ પ્રોસેસ એન્ડ જે પ્રક્રિયા છે ફોર બિલ્ડિંગ થ્રી ડાયમેન્શનલ એટલે કે કેવી છે ત્રિપરિમાણિક ત્રણ પરિણામોથી બનાવેલી ત્રિપરિમાણિક બનાવેલી છે એ સોલિડ ઓબ્જેક્ટ ફ્રોમ રો મટીરિયલ જે કાચા માલમાંથી જે બનાવવામાં આવેલી છે એ ડાયમેન્શનલ આજે ઓટો ફેબ્રિકેશન છે એ કાચા માલમાંથી તમે જે રચના કરેલી છે એમાંથી બનાવવામાં આવે છે. ધીઝ ઇન્ડસ્ટ્રીઝ યુઝીઝ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ. શું કહે છે કે આ ઇન્ડસ્ટ્રીઝ છે એ યુઝીઝ ઉપયોગ કરે છે સોલિડિફિકેશન એટલે ઘનીકરણ ઓફ પોલિમર્સ એટલે કે જે કૃત્રિમ જે વસ્તુઓ છે એટલે કે કુદરતી કે કૃત્રિમ જે રાહ છે એનાથી પાવર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ ગાઈડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર. થોડાક શબ્દો અઘરા છે પણ આપણે એને સમજવાની ટ્રાય કરવાની છે. શું કહે છે કે આ બધી ઇન્ડસ્ટ્રીઝ છે એ ઉપયોગ કરે છે સોલિડિફિકેશન શું કરે છે ઘનીકરણ કરે છે પોલિમર્સ પાવડર્સ એન્ડ બીંગ ટુ acquire powers to many powders and other raw materials guided by design drawn on ordinary computers અને સામાન્ય ઓર્ડિનરી એટલે કે સામાન્ય જે કમ્પ્યુટરમાં જે ડિઝાઇન રચના કરવામાં આવેલી હોય છે જે બનાવવામાં આવી હોય છે એનો એ ઉપયોગ કરીને એનું એ ઘનીકરણ આ જે કાચો માલ છે એનો ઉપયોગ કરી એનું ઘનીકરણ કરે છે. Now it will be possible for human being કે હવે એ પોસિબલ છે એ શક્ય છે એક માણસ જાત માટે ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટેડ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટલ. શું કહે છે નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બિંગ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટલ કે વસ્તુઓની જે આ કુશળતાપૂર્વક જે ગોઠવણી કરે છે મેની મેનિપ્યુલેટેડ J
જે એના જે વસ્તુનું જે તણખલા કહેવાય ને કે વસ્તુઓ છે એ બધીને કુશળતાપૂર્વક એ જે વસ્તુને ગોઠવણી કરે છે, પ્રાપ્ત કરે છે, એ હવે પોસિબલ છે. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ પ્રોપર્ટીઝ, ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરિંગ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર. શું કહે છે કે માણસ જાતની જે અલગ ને કહેવાય ને યુનિક એટલે કંઈક અલગ અજોડ એવી જે વસ્તુઓ છે એને સંતોષવામાં આવે છે. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ, આ જે ઓટોફેબ છે એ ક્રિએટ કરે છે, એ રચના કરે છે ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચર્સ એટલે કે જે એનું ઉત્પાદન કરે છે, ટુ સેટિસ્ફાય કે સંતોષવા માટે ધ યુનિક નીડ ઓફ કસ્ટમર, જે ગ્રાહકની અજોડ એવી જરૂરિયાતો છે એ બધી એ સંતુષ્ટ કરે છે અને એ પૂરી કરે છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન ટુ ધ ડિઝાઇન ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. શું કહે છે કે અહીં જે ગ્રાહકની જે જરૂરિયાતો છે, જે કસ્ટમર છે એને ઇન્વાઇટ કરે છે, એને એને ડિઝાઇન તૈયાર કરે છે અને એને એમ કહેવાય ને એના જે આ ડિઝાઇન તૈયારી કરી છે એને ડેવલપ કરવામાં આવે છે અને ત્યારબાદ એનું પ્રોડક્શન કરવામાં આવે છે. આ બધી જે પ્રોસેસ છે એ વિલ લીડ ટુ અને એ લઈ જાય છે અનએક્સપેક્ટેડ એટલે કે અણધારી ન્યૂ પ્રોડક્ટ એટલે કે નવી જે પ્રોડક્ટ છે એને બહાર લાવવા માટે એ ગ્રાહક છે એ એમાં જોડાય છે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કોન્ટ્રાક્ટર. અહીંયા શું કહે છે કે જે ઓટોફેબ ટેકનોલોજીના ઉપયોગથી જે કસ્ટમર છે એ શું એની સાથે કો કન્સ્ટ્રક્ટર એટલે કે એને જે ગ્રાહક છે એને પણ એને બનાવેલું હોય ને, ગ્રાહકે જે ડિઝાઇન તૈયાર કરે છે એનાથી જે નવી વસ્તુની રચના થાય છે એને એક કહેવાય ને એક રચનાકાર પણ કહેવામાં આવે છે. કોણ? ગ્રાહક. હવે અત્યારે જનરલી જોઈએ તો ગ્રાહક છે એ વસ્તુને ફક્ત ખરીદે છે, એની રચના નથી કરતો, એને લેવેચ નથી કરતો, એને ફક્ત એ પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે એ વસ્તુને એક ખરીદી કરે છે. અહીં એમાં કંઈ પણ એનું યોગદાન હોતું નથી. પણ અહીં જો આ ટેકનોલોજીનો ઉપયોગ થશે તો એક ગ્રાહક છે એ કો કન્સ્ટ્રક્ટર કહેવાશે એટલે કે સહ અધ્યાયી કહેવાશે. નાવ પ્રોડક્ટ લાયબિલિટી અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. અહીંયા એમ કહેવા માગે છે કે હવે નાવ પ્રોડક્ટ એટલે કે હવે જે આ પ્રોડક્ટ છે લાયબિલિટી એટલે કે જવાબદારી જે આ ગ્રાહકની જવાબદારી છે અને રિસ્ક છે અને વસ્તુનું જે જોખમ છે એન્ડ પેટન્ટ રાઇટ્સ અને એના જે હકો છે મે બી શેર વિથ ધ કસ્ટમર અને કસ્ટમર સાથે એ શેર કરી શકશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. અને આ જે ઓટોફેબ ટેકનોલોજી છે, ઓટોમેટેડ ફેબ્રિકેશન અને આ સ્વયં સંચાલિત જે રચના થાય છે એ ડ્રામેટિક ઇમ્પેક્ટ એક કહેવાય ને એક સોસાયટીમાં એની અસર હશે, ઇમ્પેક્ટ. એની એક અસર હશે. હવે તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ કે આ એક ગ્રાહક છે એ પોતાની જે વસ્તુ જોઈએ છે એને પોતે જાતે રચના કરશે, એને શું કહેવાય? ઓટોફેબ ટેકનોલોજી. અને આ રચનાથી એ સોસાયટીમાં કંઈક ને કંઈક નવું આવશે. હવે મારા વિચારો અલગ હોવાના, બીજાના વિચારો અલગ હોવાના, ત્રીજાના વિચારો અલગ હોવાના અને આ બધા ડિફરન્ટ જે થોટ્સ છે, જે વિચારો છે એ એક થવાના અને કંઈક નવી રચના થશે.
बराबर। तो आ रचना जो सोसायटी में आवशे, जो आ समाज में आवशे, तो एना असर अने एना फायदा केटला थशे ए नीचे आपे आपेला छे। अहीं चार फायदानी बात करेली छे ए आपणे आगळ जोईए। बेटर प्रोडक्ट क्वालिटी, जे प्रोडक्टनी क्वालिटी छे ए केवी हशे, ए सारी हशे, बेटर सारी हशे। प्रोडक्ट क्वालिटी कई पण जे नवी रचना थई हशे एनी जे कहेवाय ने एनी जे क्वालिटी केवी छे एकदम सारी हशे। तो ऑटोमेटेड मेथड ऑफ અહીં એમ કહેવા માગે છે કે જે ક્વોલિટી છે તો ઓટોમેટેડ જે સ્વયં સંચાલિત એટલે કે સ્વયં રચિત જે મેથડ છે ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ખુદની વસ્તુ છે અને તમે કોઈ સામાન્ય વસ્તુ તો ઉપયોગ કરવાના નથી, એમાં જે કાચો માલ છે, રો મટીરિયલ્સ છે, એને તમે જાતે એમાં તમે વસ્તુનો ઉપયોગ કરવાનો તો એ સારા જ કરવાના, તો એનો ખર્ચ પણ વધી જાય ને। હવે આપણું બજેટ હોય 5 લાખનું અને તમે વસ્તુ યુઝ કરો સારામાં સારી, તો આપણે નોર્મલી વાત છે તેનું બજેટ તો ઊંચું થઈ જ જવાનું। અહીં એમ કહે છે કે ધ મેથડ છે ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી, એસેમ્બલી એટલે એકઠું કરવું, અને જ્યારે એ વસ્તુની એકઠી કરશે વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી, અને એની જે ક્વોલિટી છે એને ઇમ્પ્રૂવ એટલે કે સારી ગુણવત્તાવાળી હશે। એન્ડ ડ્યુરેબિલિટી, એટલે કે ટકાઉ, એ વસ્તુ ટકાઉ પણ હશે। ઓન ઇફેક્ટ ઇઝ ધેટ, અને એની ઇફેક્ટ શું હશે, કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર્સ વગેરે વસ્તુઓ છે એ ટકાઉવાળી પણ હશે। વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ, અને બીજા મોડલ્સ કરતાં એ મોડર્ન હશે એટલે નવી આધુનિક હશે। ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ, અને એનાથી જે એનું રિપ્લેસમેન્ટ છે, બદલાવ છે, એમાં ઘટાડો થશે। ડિક્લાઇન એટલે ઘટાડો થવો। અને એનું જે રિપ્લેસમેન્ટ છે એમાં એ પણ ઘટાડો થશે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જો આપણે વાત કરીએ કે તમે એની ક્વોલિટી સારી હશે, પણ એનો એક ગેરફાયદો જોઈએ તો આજે એક વર્ષ આપણે એક વસ્તુનો ઉપયોગ કરીએ તો બીજા વર્ષે એ આપણને વસ્તુ ગમતી નથી। રેફ્રિજરેટર છે, મારે મેં જે વિચાર્યું છે એ આગળની પેઢીને એ વસ્તુ ન પણ ગમે, બરાબર, તો એ વસ્તુને અહીં આપણે જેટલી બને એટલી આપણે ટકાઉ કરીએ છીએ, સારું મટીરિયલ આપણે વાપરીએ છીએ, અને એની ક્વોલિટી પણ આપણે ઉચ્ચ કક્ષાની હોય છે જેથી બદલાવાની શક્યતા ઓછી રહે છે। પણ આગળની પેઢી છે એને વસ્તુ ન પણ ગમે, એટલા માટે એ વસ્તુને એ બદલાવે છે અને એમાં એ ચેન્જ કરી અને નવું મોડલ એ બનાવે છે, તો આ એક એનો ગેરફાયદો પણ કહી શકાય। મોર રિસાયક્લિંગ, વધારે એને કહેવાય ને એનો ઉપયોગ કરે છે એટલે કે રિસાયક્લિંગ ફરી વખત એનો ઉપયોગ થાય। ઇન્સ્ટેડ ઓફ બાઈંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ। અહીં એમ કહેવા માગે છે કે ફરીવાર એનો ઉપયોગ કરી એકને એક વસ્તુને રિસાયક્લિંગ કરી તમે ઉપયોગ કઈ કરી શકો, કે એમ કહે છે કે ઇન્સ્ટેડ ઓફ બાઈંગ, ઇન્સ્ટેડ એટલે ના બદલે, ઓફ બાઈંગ ખરીદવાને બદલે ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, કે તમારી જૂની એવી કાર અને કે જે જૂનું એવું ઓલ્ડ ટોસ્ટર છે એને તમે ફેંકવાને બદલે ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ, એટલે કે જે કસ્ટમર છે એ પોતાનું જે ઓલ્ડ જે કે જૂનું મોડલ થયેલું છે કારનું હોય, ટોસ્ટરનું હોય કે વગેરે બીજા ગમે વસ્તુનું હોય,
પણ એને જે ગ્રાહક છે ને કોઈ શોપ પર જઈ અને એક્સચેન્જ કરી દે એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ સ્ટફ. અને આ જે સ્ટફ એટલે કે સામગ્રી આ જૂની એ બધી સામગ્રીમાંથી એ નવું મોડલ એમાંથી એ રચના કરે અને એ પ્રાપ્ત કરે ધેર વિલ બી અ રિસાયક્લિંગ ઓફ મટિરિયલ્સ ઇન ન્યૂ વે. અને આ શું કહેવાય કે તમે એકનું એક મટિરિયલ છે એને રિસાયક્લિંગ કરી અને એ જ જૂના વસ્તુઓમાંથી તમે એનું નવું મોડલ બનાવ્યું. ધીસ વિલ બી અ ગ્રેટ કોમ્પન્સેશન ટુ એન્વાયરમેન્ટ. અને આ બધી વસ્તુ તમે જો આ વસ્તુ કરશો તો એ પર્યાવરણને ખૂબ ફાયદો થશે. અહીં શબ્દ છે કોમ્પન્સેશન. અહીં એનો મિનિંગ થાય વળતર, પણ અહીં આપણે ફાયદામાં લઈએ તો એ પર્યાવરણને ખૂબ એ ફાયદારૂપ છે. શું કામ કે તમે કોઈ જૂની વસ્તુ છે એને ફેંકવાને બદલે એમાં જે એના પાર્ટ્સ હોય છે એ તો સારા જ હોય છે, એ પાર્ટ્સનો ઉપયોગ કરી અને એ સ્ટફ એટલે કે એ સામગ્રીનો ઉપયોગ કરી તમે એમાંથી નવું મોડલ બનાવી તો તમને એ વધારે ફાયદારૂપ રહેશે અને પર્યાવરણને પણ નુકસાન થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોયું કે ઓટોફેબ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરી આપણે કઈ રીતે જૂની વસ્તુઓમાંથી આપણે નવા મોડલ્સની રચના થઈ અને એને આપણે ઉપયોગમાં લઈ શકીએ. હવે આગળ ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. થેન્ક યુ.